નમસ્કાર મિત્રો હું રાકેશ બારિયા જીકીબાઈ રાકેશ બારિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતી સાહિત્યની અંદર આપણે ધોરણ નવથી લઈને ધોરણ બાર સુની એક સિરીઝ શરૂ કરી છે એ સિરીઝની અંદર આપણે ધોરણ નવથી લઈને ધોરણ બાર સુધીના તમામ કવિઓ અને લેખકોનો પરિચય આપણે વન બાય વન લેવાનો છે તેમજ તેની સાથે સાથે આપણે તે એકમની અંદર આવતા સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગો તળપદા શબ્દો વિશે પણ આપણે જોવાનું છે ગુણબારંકની દ્રષ્ટિએ જોઈએ આપણે તો તલાટી જેવી એક્ઝામની અંદર વીસ ગુણનું ગુજરાતી આવે છે ટેટ એક્ઝામની અંદર જે ટેટ વન અને ટેટ ટુ છે તેમાં ત્રીસથી ચાલીસ ગુણનું ગુજરાતી હોય છે અને ટાટની એક્ઝામ છે જે નવ દસ અને અગિયાર બારમાં શિક્ષક તરીકેની અભિયુક્તા કસોટી આવે છે એક કસોટીની અંદર બસો ગુણનું પેપર હોય છે તેમાંથી એકસોને વીસ ગુણનું ગુજરાતી પૂછાય છે જેમને મેઇન સબ્જેક્ટ ગુજરાતી હોય એમના માટે તો શરૂઆત કરીએ મિત્રો આપણે આજે અત્યાર સુધી આપણે ધોરણ નવની શરૂઆત કરી છે અને એકમ ચાર જોઈ જ ગયા છે આજે આપણે પાંચમો એકમ જોવાનો છે ગુર્જરીના ગૃહકૃંજે પાંચમા એકમનું નામ છે ગુર્જરીના છે તેના લેખક છે ત્રિપુનદાસ પુરુષોત્તમદાસ લુહાર ત્રિપુનદાસ પુરુષોત્તમદાસ લુહારનો જન્મ બાવીસમી માર્ચ ઓગણીસો ને આઠની અંદર અને તેમનું મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને એકાણુંમાં બ્યાસી વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું આ જે ગુર્જરીના ગૃહકુંજ છે તે એકમનો સાહિત્ય પ્રકાર છે કાવ્ય સાહિત્ય પ્રકાર શું છે કાવ્ય અને લેખક છે ત્રિપુનદાસ પુરુષોત્તમદાસ લુહાર તો આજે આપણે જોવાના છે સુંદરમને ગુર્જરીના ગૃહકૃંજ એ કાવ્ય છે અને તેના લેખક છે સુંદરમ ત્રિપુરદાસ પુરસુદમદાસ લુહાર એટલે કે સુંદરમ ભરૂચ પાસેનું મિયામાતર તેમનું વતન પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું ગુજરાતી ભાષાના ઉત્તમ કવ્યોમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે કોયા ભગતની કડવી વાણી કાવ્યમંગલા વસુધા યાત્રા વરદા એમના કાવ્ય સંગ્રહો છે સુંદરમના કાવ્ય સંગ્રહ કયા કયા છે તો કે કયા ભગતની કડવીવાણી કાવ્યમંગલા વસુધા યાત્રા વરદા તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન જેમને શરૂઆતની કવિતાઓ છે તેમાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગી ભાવના પ્રગટ થાય છે ગાંધીયુગની ભાવના એમની શરૂઆતની જે કવિતાઓ છે એમાં પ્રગટ થાય છે અને ઉત્તરકાલીન કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે કવિતા ઉપરાંત નવલિકા નાટક નિબંધ પ્રવાસ વિવેચન વગેરે ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો ચોત્રીસમાં કાવ્ય મંગલા કાવ્ય સંગ્રહ બદલ એનાયત કરવામાં આવ્યો હતો ત્યાર પછી એમને ઓગણીસો ને અડસઠમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિવેચન માટે આપવામાં આવ્યો હતો ગુર્જરીના ગૃહકાવ્ય કાવ્ય છે આજે આજે એકમ જોયો જોવાનો છે આપણે ગુર્જરીના ગૃહકુંજ જે કાવ્ય એ કાવ્ય વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થાય છે આજે કાવ્ય છે એ કાવ્યમાં પોતાની જન્મભૂમિનો અપાર ખૂબ જ પ્રેમ વ્યક્ત થાય છે સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગણેશથી એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડ્યાતી છે પહેલીવાર જ્યાં આંખ ખોલી હોય પહેલીવાર જ્યાં પગલીઓ પાડી પહેલીવાર યુવનનો ઉછાળો જે અનુભવ્યો એ ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા કરે છે આ એક ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી ડુંગરો ખેતરોમાં ભમ્યા નદીઓમાં નાહ્યા અનેક સુખ દુઃખ મળ્યા માટે જ આખી દુનિયા ભમ્યા પણ પોતાના ઘરને પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં આ કાવ્યનો મુખ્ય ભાવ છે ત્યાર પછી અમને નર્મદ્ર સુવર્ણચંદ્ર ઓગણીસો પંચાવન યાત્રા મહિલા પારિતોષિક વિવેચન માટે ઓગણીસો ને છેતાલીસમાં મળ્યો પદ્મભૂષણ ઓગણીસો ને પંચ્યાસીમાં મળ્યો આ કા કાવ્ય છે એ કાવ્યની અંદર આવતા સમાનાતી શબ્દોની વાત કરીએ આપણે તો કોકિલ કોકિલ એટલે શું તે કે કોકિલ એટલે નર કોયલ કોકિલ એટલે નરકોયલ ઘનગર્જન ઘન એટલે વાદળ અને ગર્જન એટલે ગર્જના ગર્જન એટલે કે વાદળની ગર્જના ગર્જન એટલે વાદળની ગર્જના ઉરતંતે ઉરતંતે એટલે કે હૃદયના તાતણે ઉરતંતે એટલે કે હૃદયના તાતણે કોતર કોતર એટલે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ પૌરુષ પૌરુષ એટલે પુરુષાતન પૌરુષ એટલે પુરુષાતન શુફલિત શુફલિત એટલે કે ફળદ્રુપ સારા ફળવાળું વિસરવું વિસરવું એટલે કે ભૂલી જવું વિસરવું ભૂલી જવું ગૃહમયા ઘરની માયા ઘરની લાગણી પાનેતર પાનેતર પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર પાનેતર એટલે પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર ખુલ્લું તો બંધ પહેલી તો છેલ્લી એ વિરુદ્ધાથી શબ્દ છે ખુલ્લું તો બંધ પહેલી તો છેલ્લી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારની મેં એક નોટ્સ બનાવી છે એ નોટ્સની અંદર એમાં આઈએમપી ક્વેશ્ચન છે તો આપણે એ જોઈ લઈએ સુંદરમ ઉપના ઉપરાંત એમના ભગત મરીચી ત્રિશુળ ગાંધીયુગનું મૂર્ધન્ય કવિ તપોગીરીના આનંદ યાત્રી આવા અનેક ઉપનામો છે કયા કયા ઉપનામો તો કે કોયા ભગતની કડવી વાણી મરીચી ત્રિશૂળ ગાંધીયુગનો મૂર્ધન્ય કવિ તપોગીરીના આનંદ યાત્રી ગાંધીજીના હસ્તે તારા ગૌરી રોમ્ય ચંદ્રક સુવર્ણચંદ્રકને મળ્યો હતો તારા ગૌરી રોમ્ય છે રૂપ્ય છે એ તેમને ગાંધીજીના હસ્તે મળ્યો હતો સુંદરમ ઉપનામ તેમણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લીધેલું છે સુંદરમે સુંદરમે તેમનું પોતાનું સુંદરમ ઉપનામ ત્રિભુવનદાસ પુરુષોદાસ લુઆરે સુંદરમ ઉપનામ ક્યાંથી લીધું છે તો એ ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો એમાંથી લીધું છે અને મહર્ષિ અરવિંદના પ્રભાવને કારણે પોંડીચોરીમાં સ્થાયી થયા હતા કોના પ્રભાવના કારણે તેઓ પોંડિચેરીમાં સ્થાયી થયા હતા તો કે મહર્ષિ અરવિંદના ગુજરાતી સાહિત્યમાં કાવ્ય વિવેચન અને ટૂંકી વાર્તા ક્ષેત્રે તેમણે શ્રેષ્ઠ પ્રદાન કરેલું છે એમના સાહિત્ય સર્જનની વાત કરીએ બીજા સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમણે ઓગણીસો ને છબ્વીસમાં ઓગણીસો ને છબ્બીસમાં ઉપનામો એમને મરીચી અને એકાંશ દે મરીચી અને એકાંશ દે એમનું ઉપનામ છે અને આ એક ઉપનામ હેઠળ એમણે કાવ્ય લખવાની શરૂઆત કરી હતી ત્રિપુનદાસ પુરુષોત્તમદાસ લુહારે કાવ્ય લખવાની શરૂઆત કયા ઉપનામથી કરી હતી એવો પ્રશ્ન આપણે પૂછાય તો આપણે લખવાનો છે મરીચી અને એકાંશ દેહ હેઠળ ત્યારબાદ તેમણે વિશ્વકર્મા ઉપનામ અપનાવ્યું કયું ઉપનામ અપનાવ્યું વિશ્વકર્મા ઉપનામ તેમણે તેમની કવિતા બારડોલીન ઓગણીસો ને અઠ્ઠાવીસમાં સુંદરમ ઉપનામ હેઠળ લખી અને તે પછી જીવનભર આખું જીવન એમણે સુંદરમ ઉપનામ રાખ્યું હતું કોયા ભગતની કડવી વાણી અને ગર ગરીબોના ગીતો તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો એમનો પ્રથમ સુંદરમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પૂછાય તો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો હતો કોયા પગતની કડવી વાણી અને ગરીબોના ગીતો ત્યારબાદ કાવ્યમંગલા પ્રગટ થયો તેમણે અન્ય સંગ્રહ વસુધા અને સંગ્રહ રંગ રંગ વાદળિયા પ્રકાશિત કર્યો એમને કાવ્ય સંગ્રહ કયો છે એમનો રંગ રંગ વાદળિયા યાત્રા સંગ્રહ અરવિંદની ફિલસુફીથી પ્રભાવિત હતો એમનો જે યાત્રા કાવ્ય સંગ્રહ છે એ યાત્રા કાવ્ય સંગ્રહની અંદર અરવિંદની મહર્ષિ અરવિંદની ફિલસુફી આપણને ત્યાં જોવા મળે છે ટૂંકી વાર્તાઓની વાત કરીએ તો ત્રિશુળ ઉપનામ ત્રિશુળ ઉપનામ હેઠળ અમે ટૂંકી વાર્તાઓ સંગ્રહ પ્રગટ કર્યો હતો કયા ઉપનામથી તેઓ ટૂંકી વાર્તા સંગ્રહ પ્રગટ કર્યો હતો તે કે ત્રિકુળ હીરાકણી અને બીજી વાતો પિયાસી ઉન્નયન કોલકી અને નાગરિક કા હેઠળ વધુ વાર્તાઓ સાથે પુનઃ પ્રકાશિત તરીણી પાવકના પંથે તેમના વાર્તા સંગ્રહો છે તેમના વાર્તા સંગ્રહો કયા ગયા છે તો કે હીરાકણી અને બીજી વાતો પિયાસી ઉન્નયન ખોલકી અને નાગરિકી તરીણી પાવકના પંથે એમના વાર્તા સંગ્રહો છે વિવેચનની વાત કરીએ તો અર્વાચીન કવિતા ઓગણીસો છેતાલીસ તેમનો ઓગણીસો પિસ્તાલીસથી ઓગણીસો ને ત્રીસ સુધીની ગુજરાતી કવિતાઓનું વિવેચન છે અવલોકન તેમના વિવેચનનું અન્ય પુસ્તક છે જ્યારે સાહિત્ય સર્જન સાહિત્યના વિવેચનના સિદ્ધાંતોનો ઉલ્લેખ છે વિવેચન કર્યું છે તો કવિતા ક્ષેત્રે કર્યું છે અવલોકન ક્ષેત્રે કર્યું છે સાહિત્ય ક્ષેત્રે વિવેચન કર્યું છે આ એમના વિવેચન સંગ્રહ છે એમના અન્ય સાહિત્ય સર્જનની વાત કરીએ તો વાસંતી પૂર્ણિમા એ એમનો એકાંકી નાટ્ય સંગ્રહ છે વાસંતી પૂર્ણિમા એકાંકી નાટ્ય સંગ્રહ કોનો છે તો કે સુંદરમનો દક્ષિણાયન તેમના દક્ષિણ ભારતના પ્રવાસોનું વર્ણન કરતો એમનો નિબંધ છે નિબંધ સંગ્રહ એમનો પૂછાય દક્ષિણાયન શું છે તો કે એક નિબંધ સંગ્રહ છે અને નિબંધ સંગ્રહની અંદર સ્વયનું વર્ણન કરવામાં આવેલું છે દક્ષિણ ભારતના પ્રવાસોનું વર્ણન કરવામાં આવેલું છે ચિદમ્બરા તેમની યાદોનો સંગ્રહ છે જ્યારે સમરચના તેમના જીવન વિશેના લેખોનો સંગ્રહ છે તેમણે સા વિદ્યા નિબંધ સંગ્રહ પણ લખ્યો છે શ્રી અરવિંદ મહાયોગી નામે શ્રી અરવિંદનું ટૂંકું જીવન વૃત્તાંત પણ લખ્યું છે એવો પ્રશ્ન પૂછાય કે સુંદરમે અરવિંદ મહર્ષિ અરવિંદનું ટૂંકું જીવન સંગ્રહ કયા સંગ્રહની અંદર વર્ણન કર્યું છે તો કે શ્રી અરવિંદ મહાયોગી તેમણે અનેક સંસ્કૃત હિન્દી અંગ્રેજી સાહિત્ય સર્જનોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તેમણે અનુવાદો પણ કર્યા છે તેમાં છે ભગવદ ઝુક્યમ મુચ્છકટિકા કાયા પલટ જનતા અને જન એસી એ જિંદગી અને અરવિંદના ધ મધરના કેટલાક લખાણોનો એમણે અનુવાદ કર્યો છે તેમણે શ્રી મહર્ષિ અરવિંદના આશ્રમમાંથી પ્રગટ થતા સામાયિકો દક્ષિણા અને દક્ષિણાનું સંપાદન પણ કર્યું છે આમ એમના સાહિત્ય સર્જનોની વાત કરીએ તો આપણે કાવ્યમંગલા કોયા પગની વાણી ગરીબોના ગીત વસુધા રંગ વાદળિયા યાત્રા મોદીતા વરદા ઉત્કંઠા હીરાકણી અને બીજી વાતો પ્યાસી તારીણી ખોલકી અને નાગરિકા ઉન્નયન અર્વાચીન કવિતા અવલોકન વગેરે એમના સાહિત્ય સર્જનો છે એમને પુરસ્કારોની વાત કરીએ તો ઓગણીસો ચોત્રીસમાં એમને કાવ્ય સંગલા કાવ્યમંગલા માટે રણજીતરામ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો હતો ઓગણીસસો પંચાણુંમાં તેમના કવિતા સંગ્રહ યાત્રા માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક અને ઓગણીસો છેતાળીસમાં વિવેચન માટે મહિલા પુરસ્કાર મળ્યો છે ઓગણીસો અડસઠમાં તેમના વિવેચન પરના સર્જન અવલોકન માટે તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે ઓગણીસો ને પંચ્યાસીમાં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મપુરુષણ પણ એનાયત કરવામાં આવ્યો છે આ હતા એમને પ્રાપ્ત થયેલા પુરસ્કારો એમની પ્રતિષ્ઠિત પંક્તિઓની વાત કરીએ તો હું માનવી માનવ થાવતો સુંદરમ કહે છે કે હું માનવી માનવ થાવતો ઘણો જગની કડીઓમાં સ્નેહની સર્વથી વળી તને મેં ચંઘી છે યુગીથી દીખેલા પ્રખર સહરાની તરફથી એક કણ રે આપો આખો મણ નહીં માગો એમની પ્રતિષ્ઠિત પંક્તિઓ છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે મિત્રો કોઈ સજેશન હોય તો મને કોમેન્ટ વોકમાં જરૂર જણાવજો થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર